अणघड़ निर्णय थी परेशान थती जनता ने कारण के कोरोना वकर्यो तो सरकारे राज्यना महानगरों में रात्रि कर्फ्यू लगाव्यो। बीजी तरफ टायफाओ बाद जागेला तंत्रे गार्डन बंद कर दीधा अने बाकी हतुं तो अमदावाद जेवा शहरों में बसनी सेवा पण बंद कराई जेना कारणे लोकोनी मुश्केलीओ वधी गई छे। केटली हदे लोको परेशान थई रह्या छे जोईए आ रिपोर्टमां। आ चार तस्वीर अणघड़ निर्णयो अने अणघड़ निर्णयो बाद लोकोनी वेदना दर्शावी रही छे। कारण के पहला चूंटणीना नामे तायफा थया, मोटेरा भरवाना नामे तायफा थया, त्यार बाद कोरोना फरी वकर्यो अने कोरोना वकरता ज अणघड़ निर्णयो पर निर्णयो लेवाया। परिणाम ए सामे आव्यु के फरी एक वार जनतानी मुश्केलीओमां वधारो थयो। રાજ્યમાં કોરોનાની બીજી લહેર વકરતા જ સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કર્યું છે, પરંતુ સરકારની આ જાહેરાત સાથે સાથે સ્થાનિક તંત્રએ પણ અનેક નિર્ણયો અને પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે લોકો રજડી પડ્યા। વાત અમદાવાદની કરીએ તો તંત્ર દ્વારા શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસની સેવા બંધ કરાઈ। તેમના મતે બસ સેવા બંધ કરવાથી કોરોના રોકાઈ જશે, પરંતુ એ વાત કેમ ભૂલાઈ ગઈ કે તેમના એક નિર્ણયથી લાખો લોકોની મુશ્કેલીઓ વધી જશે। ઓફિસ જનારા રજડી પડશે, ઓફિસ જવા માટે રિક્ષાનો સહારો લેશે અને રિક્ષા ચાલકો ડબલ ભાવ સાથે તેમને લૂંટશે। એટલું જ નહીં, કોરોનાના નિયમોની એસી તેસી કરતા રિક્ષા ચાલકો મન ફાવે તેટલા લોકોને ભરી પણ રહ્યા છે, જેના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો। તંત્રના એક નિર્ણયના કારણે સામાન્ય માણસથી માંડી વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ટાઈમ પર ન પહોંચી શક્યા તો કોઈ ટાઈમ પર ઓફિસ ન પહોંચી શક્યા। લોકોમાં કેટલી હદે રોષ છે જરા તે પણ સાંભળો। સવા સાત પેલા નહીં જ્યા બસ નથી, હજી બસ જ નહીં, તકલીફ બધા રિક્ષાવાળા મળતા નહીં, રિક્ષાવાળા ડબલ ભાડા કહે છે અત્યારે, તમારા મજૂરા માણસ એટલા ભાડા લાખો 150 રૂપિયા ભાડા કરીને જવાનું ત્યાં 25 રૂપિયા જતા હોય। હવે શું કહેવાનું, અમને તો કઈ, અમે ગરીબ માણસો, અમારું કોણ, અમારું કોઈ નથી, એટલે કઈ કહીએ ના, એ કઈ કશું બોલીએ ના, એ કઈ। હવે એ તો ભગવાન, હવે આમાં આપણું કઈ નથી કહેવાતું કશું, શું છે શું કારણ છે આમાં કોરોના નું તો બધું આ રિક્ષાવાળા 100 રૂપિયા કહે એક જણ, એટલે જરૂર થી જે રીતે અત્યારે લોકોની બેન બસમાં બેસવા માટે આયા છો શું કહેશો? એમ કે તાત્કાલિક અમારે કમાવા નીકળવાનું હોય ને તમે તાત્કાલિક બંધ કરી દો બધું, તો અમારે શું કરવાનું? બસ કેમ બંધ રાખી? રિક્ષા ચાલુ છે, આવા જવાનું બધું ચાલુ છે, ને બસ કેમ બંધ રાખી તમે? કેટલી મુશ્કેલી તમામ વ્યક્તિઓને પડી રહી છે, આનાથી કોરોના ઘટશે? ઘટશે નહીં, પણ સાવધાની રાખીએ છીએ ને અમે, સાવધાનીથી કરીએ છીએ ને અમે, સાવધાની કેટલી રાખીએ છીએ, અમારા ઘરમાં કોઈ કરવા વાળું છે નહીં, પછી શું ખાઈશું? અમાર પગાર નથી, અમે ખાઈશું શું, પીશું શું, અમાર છોકરાઓ કઈ મરી થોડી જવાના? નિર્ણય બહુ ખોટા નિર્ણય છે, અચાનક બંધ કરી કાઢે, લોકો ભાડાના ડબલ ડબલ ભાડા કાઢીને આપે છે, જ્યાં 20 રૂપિયા 30 રૂપિયા થતા હોય અહીંયા 100 રૂપિયા આપવું પડે છે, આવી રીતે નિર્ણય કેવી રીતે ચાલે? તમે થોડું વિચારવું જોઈએ પબ્લિક માટે, મારા સ્ટાફ પહોંચવાનું કેવી રીતે, 2 કલાકનું મોડો મોડો થાય કેવી રીતે, કોઈ કંપની ચલાવશે? લોકોથી કાઢી મૂકશે પેલા ને, સરકારે જોવું જોઈએ આ બધું નિર્ણય થી બહુ દિક્કત હો રહી હૈ, આને જાને કો ગાડી નહીં મિલતા હૈ, 2-2 ઘંટા 3-3 ઘંટા લેટ હોતા હૈ, કામ નહીં હૈ, એક તો કામ ભી નહીં ચલ રહા હૈ। અહીં માત્ર એએમટીએસ અને બીઆરટીએસ ની જ વાત નથી, પરંતુ શહેરના ગાર્ડનો અને પાર્ક બંધ થતા પણ લોકો ભારોભાર નારાજ છે। આ પ્રકારના અણઘડ નિર્ણયોના કારણે લોકોની ધીરજ પણ ખૂટી છે અને તેઓ જાતે જ ગાર્ડનો ખોલી સવારમાં દોડ લગાવતા જોવા મળ્યા। અમે અત્યારે એમ માની રહ્યા છે કે જે રીતે પહેલા લોકડાઉન થી તો તકલીફો ખૂબ પડી છે, પણ હવે નેક્સ્ટ ટાઈમ જે પણ લોકડાઉન થાય, લોકડાઉન કરે છે સરકાર, એમનો નિર્ણય સાચો છે, પરંતુ સવારે જે આ ગાર્ડનો બંધ કરવાની આ લોકોની વાત છે, એમાં સવારે 6-8ની છુટ્ટી આપે તો બધા ફિટનેસમાં રહી શકે, એના હિસાબે કોરોનામાં પણ એની સામે લડત મળે છે। તો અમારું એવી ઈચ્છા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડનો ચાલુ રાખવા માટેની મંજૂરી આપે। નવાઈની વાત તો એ છે, એક તરફ પ્રતિબંધોના કારણે લોકો પરેશાન છે, જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ આ નિર્ણયને યોગ્ય ગણાવે છે। એટલું જ નહીં,
જ્યારે ચૂંટણી અંગે પૂછ્યું તો એવું કહેતા નજરે પડ્યા કે ચૂંટણી લોકશાહીનો પર્વ છે, તે યોજાવી જોઈએ, પરંતુ એ ન જણાવ્યું કે ચૂંટણીના નામે રેલીઓના તાઇફા કર્યા તે કેટલું યોગ્ય હતું. ક્યાંય ચૂંટણી લક્ષી વસ્તુ હતી નથી. ચૂંટણી એક લોકોએ પરંપરા ભાગરૂપે પાંચ વર્ષે નવી ચૂંટણી થતી હોય છે એના ભાગરૂપે ચૂંટણી થઈ છે. આપણે ચૂંટણી પાછી ઠેલવાનો પણ પ્રયાસ કર્યો, પાછી ઠેલી પણ ખરી અને પછી ચૂંટણી થઈ છે. એટલે ચૂંટણીને આની જોડે જોડવી, આખી રાષ્ટ્રવ્યાપી જગ્યાએ આ રોગ ફેલાયેલો છે. આખા ગુજરાતમાં ચૂંટણી થઈ, ગુજરાત બહાર પણ આ રોગો વધુ કોવિડના કેસો વધી રહ્યા છે. ગુજરાતની અંદર એકલા ગુજરાતમાં કે અમદાવાદ કે સુરતમાં નથી વધ્યા, આખા બહારના રાજ્યોમાં પણ. મહારાષ્ટ્રમાં ક્યાંય ચૂંટણી નહોતી ભાઈ, મહારાષ્ટ્રમાં ક્યાંય ચૂંટણી નથી, બીજા રાજ્યોમાં ક્યાંય ચૂંટણી નથી, ત્યાં પણ કોવિડના કેસો વધ્યા. હાલ તો અનેક પ્રતિબંધો સાથે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. તેવામાં જોવાનું એ રહેશે કે અણઘડ નિર્ણયોથી થાકી ચૂકેલા લોકો આ નિર્ણયોને કેટલા માને છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.